ओके गुड मॉर्निंग ऑल संदीप संधवी नमस्कार जी ओके दीला હવે આપણે જોવા છે એમિનસ તો આપણે જે ખંડસ્થાનો પ્રયોગ જોઈ ગયા ખંડનાત્મક પ્રયોગ પણ જોઈ ગયા હવે જે આપણે વન બાય વન અલગ અલગ જે ઓનો વિશે ડિસ્કસ કરવાના છે જેમાં પહેલો છે એમિનો એસિડ નામ તો સુનાઈ હોગા કુછ છે એમિનો એસિડ એમિનો સમૂહ અને કાર્બોક્સિલ સમૂહ ધરાવે છે ભૂતકાળમાં એવું માનવામાં આવતું એમાં બધા જ એમિનો એસિડનો મુખ્ય એમિનો સમૂહ છે એ પહેલા ઓળખાય એટલે એના પરથી નામ એમિનો એસિડ અને પ્લસ એસિડિક પ્રકૃતિ ધરાવતા જે સી ડબલ આઈ સમૂહના હતા એટલે એનું નામ આપવામાં આવ્યું છે એમિનો એસિડ તો હવે એમિનો એસિડ ની અંદર તે કાર્બનિક રસાયણ છે તો કાર્બનિક રસાયણ અને એમિનો એસિડ એકબીજા સાથે જોડાઈને પ્રોટીનનું નિર્માણ કરે એટલે કે ઘણા બધા એમિનો એસિડ જેમ કે આ એક પહેલો એમિનો એસિડ ધારો કે આપણે લઈએ મિથિઓની જે બીજા એમિનો એસિડ સાથે જોડાય જેમ કે વેલાઇન એવી જ રીતે ત્રીજો જેમ કે ટ્રિપ્ટોફેન એવી જ રીતે ચોથો ફરી પાછો આપણે મિથિઓની લખી છે એવી રીતે ઘણા બધા એમિનો એસિડ એકબીજા સાથે પેપ્ટાઇડ બંધ દ્વારા જોડાઈને જે વિષમ પોલિમર બનાવે તેને કહેવાય પ્રોટીન એટલે ઘણા બધા એમિનો એસિડ એકબીજા સાથે અવબંધ છે પેપ્ટાઇડ જેમ તમને ખબર છે આયનિક બંધ સહસંયોજક બંધ એવી રીતે આ પેપ્ટાઇડ બંધ છે પેપ્ટાઇડ બંધનું નિર્માણ કેવી રીતે થાય આપણે પછી જોઈશું તો એમિનો એસિડ એકબીજા સાથે પેપ્ટાઇડ બંધ દ્વારા જોડાઈને એમિનો એસિડનો વિષમ પોલિમર વિષમ કેમ શબ્દ છે અલગ અલગ એમિનો એસિડ છે વિષમ પોલિમર બનાવે જેને કહેવાય પ્રોટીન તો હવે આપણે જોવાના છીએ એમિનો એસિડ તો એમિનો એસિડ એક કાર્બનિક રસાયણ છે અને એમ જેમાં એક જ કાર્બન આલ્ફા કાર્બન તો બધા જ એમિનો એસિડ ની અંદર કયો કાર્બન આલ્ફા કાર્બન કેમ તો જમણી બાજુ NH2 સમૂહ તેના પરથી એને કહેવાય છે આલ્ફા કાર્બન તો બધા જ એમિનો એસિડ ની અંદર આલ્ફા કાર્બન આવેલો છે તો આલ્ફા કાર્બન પર એક એમિનો સમૂહ અને એક એસિડિક સમૂહ આવેલા છે એમિનો સમૂહ આવેલો છે અને એસિડિક સમૂહ આવેલો છે એમિનો સમૂહ એટલે કે NH2 અને એસિડિક સમૂહ એટલે COOH કોઈ પણ એમિનો એસિડ હોય XYZ કોઈ પણ 20 માં કોઈ બી એમિનો એસિડ હોય જેની અંદર ઓછામાં ઓછો એક એમિનો સમૂહ અને એક કાર્બોક્સિલ સમૂહ આવેલા આલ્ફા કાર્બન છે આથી તેને આલ્ફા એમિનો એસિડ કાર્બન કયો છે આલ્ફા કાર્બન આથી તેને કહેવાય આલ્ફા એમિનો એસિડ કહે છે તેમાં ચાર પ્રતિસ્થાયી સમૂહ જે ચાર સંયોજકતા સ્થાને જોડાયેલા છે તો કાર્બન ની ખબર છે ચાર સંયોજકતા અને આ દરેક સંયોજકતાને પૂરી કરવા માટે એની અંદર ચાર અલગ અલગ સમૂહ ગોઠવાયેલા હોય ચાર અલગ અલગ સમૂહ ગોઠવાયેલા હોય જેમ કે કાર્બોક્સિલિક સમૂહ અમીનો સમૂહ CH3OH સમૂહ અને આ H તો ચાર અલગ અલગ સમૂહ આવેલા હોય એ પણ તમને કદાચ ખબર હશે કે જ્યારે એક કાર્બન ની આસપાસ ચાર અલગ અલગ સક્રિય સમૂહ જોડાયેલા હોય તેવા કાર્બન ને કહેવાય કિરાલ કાર્બન એને કેવો કાર્બન કહેવાય કિરાલ તો તેમાં ચાર પ્રતિસ્થાયી સમૂહ ચાર સંયોજકતાના સ્થાને જોડાયેલા તો ઉદાહરણ તરીકે આપણે જોઈએ જેમ કે આ કાર્બન છે એની સાથે અહીં એક એમિનો સમૂહ એક કાર્બોક્સિલ સમૂહ એક એચ અને અહીંયા પણ આર સમૂહ છે આર સમૂહ એટલે કે બદલાતો ક્રિયાશીલ સમૂહ છે અને આ સમૂહ એટલે દરેક દરેક એમિનો એસિડ ની અંદર એચ એમિનો અને કાર્બોક્સિલ સમૂહ આવેલા જ હોય પણ આ આર સમૂહ બદલાતો અહીં પણ તમે જોઈ શકો બધા એમિનો એસિડ માં આ ત્રણ સક્રિય સમૂહ છે અહીં ખાલી બદલાય છે તો આ જે આર સમૂહ છે આર સમૂહના આધારે એમિનો એસિડ ના કેટલા પ્રકાર 20 પ્રકાર તો અહીં આપણે ત્રણ એમિનો એસિડ ના બંધારણ દોરેલા છે પહેલો તમે જોઈ શકો ગ્લાયસિન કે જેની અંદર આદિ જગ્યા શું છે H છે H સમૂહ આવે છે તો આ ગ્લાયસિન અને ગ્લાયસિન જે કેવા એમિનો એસિડ કે જેની પાસે કિરાલ કાર્બન નથી ધ્યાનમાં રાખજો MCQ માં પૂછી શકાય તો એવો કયો એમિનો એસિડ કે જેમાં કિરાલ કાર્બન નથી તો ગ્લાયસિન આ એક જ એમિનો એસિડ છે કે જેમાં કિરાલ કાર્બન નથી બાકી બધામાં કિરાલ કાર્બન છે કિરાલ કાર્બન પણ એવા જે કાર્બન ની આસપાસ ચાર અલગ અલગ સમૂહ આવેલા તો એને કહેવાય કિરાલ કાર્બન પછી સેરીન ની વાત કરીએ કે જો અહીં આર ની જગ્યાએ CH3 હોય છે તો એટલે કે સેરીન અમીનો એસિડ અને આર ની જગ્યાએ CH3 આવેલા હોય તો એને કહેવાય એલેનિન અમીનો એસિડ તો આર સમૂહ ને આધારે એમિનો એસિડ ના કેટલા પ્રકાર પડે 20 પ્રકાર પડે પ્રોટીનમાં આ 20 પ્રકારના એમિનો એસિડ તો પ્રોટીનની અંદર આપણે આવા 20 પ્રકારના એમિનો
समूहना आधारे एमिनो कार्बोक्सिल तथा आर क्रियाशील समूहना आधारे एमिनो एसिड ना भौतिक अने रासायनिक गुणधर्म नक्की थाय छे। एमिनो तथा कार्बोक्सिल समूहनी संख्या ने आधारे तो आ एमिनो समूह अने कार्बोक्सिल समूहनी संख्या ने आधारे एमिनो एसिड ना त्रण प्रकार छे। तो कितने आदमी छे तीन तो अहीं पण त्रण छे। तो एमिनो तथा कार्बोक्सिल समूह की संख्या के आधार पर कहीं जैसे त्रण प्रकार पास भले गब्बर में बे आता है यहां पे त्रण ज रखा। तो एसिडिक बेसिक तथा तटस्थ। तो एसिडिक अमीनो एसिड जबकि ग्लूटामिक एसिड बेसिक अमीनो एसिड जबकि लाइसिन अमीनो एसिड और तटस्थ जबकि वैलाइन। अब धारो कि कोई अमीनो एसिड के अंदर आर समूह ना स्थान के आधार पर आर समूह ना स्थान के आधार पर एसिडिक समूह जो गोठवायो हो एमिनो एसिड हो जाए एसिड कैन। तो एमिनो पॉजिटिव चार्ज धरा एमिनो समूह ए पार्शियली पॉजिटिव चार्ज धरावे कार्बोक्सिल समूह पार्शियली नेगेटिव चार्ज धरावे तो बनने एक बीजा ना बीजभार ने क्यों करी मुके तटस्थ। જ્યારે આર સમૂહના આધાર એટલે આર સમૂહના સ્થાનને આધાર તો એસિડિક સમૂહ આવેલો હોય તો એસિડિક એમિનો એસિડ જો બેઝિક સમૂહ આવેલો હોય બેઝિક એમિનો એસિડ અને જો એચ આવેલો હોય તો તટસ્થ એમિનો એસિડ। તો એમિનો તથા કાર્બોક્સિલ સમૂહની સંખ્યાને આધારે એમિનો એસિડના ત્રણ પ્રકાર એસિડિક બેઝિક તટસ્થ એસિડિક ગ્લુટામિક એસિડ બેઝિક લાઇસિન અને તટસ્થ વેલાઇન। તો એસિડિક તની અંદર એસિડિક સમૂહ ગ્લુટામિક એસિડ એસિડ આવે છે લાઇસિન બેઝિક છે અને વેલાઇન એ તટસ્થ છે। ત્યારબાદ એરોમેટિક અમીનો એસિડ કે જો આ સમૂહના સ્થાનને આધાર પર ચક્રીય બંધારણ આવેલું હોય તો બેન્ઝીન જેવું ચક્રીય એરોમેટિક ચક્રીય બંધારણ આવેલું હોય તેવા અમીનો એસિડને કહેવાય એરોમેટિક અમીનો એસિડ। ઉદાહરણ તરીકે ટાયરોસિન ફિનાઇલ એલેનિન અને ટ્રિપ્ટોફેન ટાયરોસિન ફિનાઇલ એલેનિન અને ટ્રિપ્ટોફેન જે એરોમેટિક એમિનો એસિડ છે। ત્યારબાદ એમિનો એસિડનો વિશેષ ગુણ એ છે કે જે એમિનો તથા કાર્બોક્સિલ સમૂહ આયનીકરણ પ્રકૃતિના હોય છે। તો એમિનો અને કાર્બોક્સિલ સમૂહ એ આયનીકરણ પ્રકૃતિના હોય છે તેથી જુદી જુદી પીએચ ના દ્રાવણમાં એમિનો એસિડની રચના બદલાતી રહે છે। અલગ અલગ પીએચ ના દ્રાવણમાં આ એમિનો એસિડની રચના બદલાતી હોય છે એનું કારણ કે ઝ્વિટર આયનિક પ્રકૃતિ ધરાવે છે। ઝ્વિટર આયનિક પ્રકૃતિ એટલે શું જેમ કે તમે જોઈશું પા એમિનો એસિડ તો એમિનો એસિડમાં બંને છે પાર્શિયલી નેગેટિવ ચાર્જ છે ઋણ બીજભાર પણ છે પાર્શિયલી પોઝિટિવ ચાર્જ ધન બીજભાર પણ છે। હવે જો આ એમિનો એસિડ પ્રક્રિયા કરે તો એક તો ધન બીજભારયુક્ત એમિનો એસિડ બનાવી શકે અને ઋણ બીજભારયુક્ત એમિનો એસિડ બનાવી શકે એનો મતલબ એવો કે આ જે એમિનો એસિડ છે જે ઋણ બીજભારને આકર્ષવાની ક્ષમતા ધરાવે એટલે પાર્શિયલી પોઝિટિવ ચાર્જ છે એટલે ઋણ બીજભાર સાથે તે પ્રક્રિયા કરી શકે OH માઇનસ એટલે કે બેઝિક બેઝિક દ્રાવણ સાથે તે પ્રક્રિયા કરી શકશે। જ્યારે અહીં જે છે પાર્શિયલી નેગેટિવ ચાર્જ એટલે ધન બીજભારને તે આકર્ષવાની ક્ષમતા ધરાવે જેમ કે H+ એટલે કે એસિડિક દ્રાવણ સાથે તે પ્રક્રિયા કરી શકે। તો ઝ્વિટર આયન કોને કહેવાય કે એમિનો એસિડ જે આંશિક ધન બીજભાર ધરાવે છે અને આંશિક ઋણ બીજભાર ધરાવે એટલા માટે કે એસિડ અને બેઝ એસિડ અને બેઝ બંને સાથે પ્રક્રિયા કરી શકે એમિનો એસિડની આ પ્રકૃતિને કહેવાશે ઝ્વિટર આયન। ઓકે દીકરાઓ આપણે જોઈ ગયા એમિનો એસિડ વિશે પહેલા આપણે વાત કરી ગયા એમિનો એસિડમાં આલ્ફા કાર્બન આવેલો છે એટલે આલ્ફા એમિનો એસિડ કહેવાય। પછી આપણે જોઈ ગયા કે એમિનો એસિડમાં કાર્બનની આસપાસ ચાર અલગ અલગ સમૂહ જોડાયેલા હોય તો એવા કાર્બનને કહેવાય કિરાલ કાર્બન। ખારી એ ગ્લાયસિનલ એવો છે જેની પાસે કિરાલ કાર્બન નથી એની અંદર દરેક એમિનો એસિડમાં ઓછામાં ઓછો એમિનો સમૂહ અને કાર્બોક્સિલ સમૂહ તો હોય જ। ત્યારબાદ આર સમૂહના આધારે આપણે એમિનો એસિડના 20 પ્રકાર અને એમિનો એસિડ એકબીજા સાથે જોડાય અને પ્રોટીનનું નિર્માણ ત્યાર પછી આપણે જોઈ ગયા કે એમિનો કાર્બોક્સિલ તથા આર ક્રિયાશીલ સમૂહને આવશ્યકતાને આધારે એમિનો એસિડના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મ માટે તે જરૂરી છે। એમિનો તથા કાર્બોક્સિલ સમૂહની સંખ્યાને આધારે એમિનો એસિડના પ્રકાર એસિડિક બેઝિક અને તટસ્થ છે જેમ કે એસિડિક ઉદાહરણ તરીકે ગ્લુટામિક એસિડ બેઝિક જેમ કે લાઇસિન અને તટસ્થ જેમ કે વેલાઇન અને એરોમેટિક એમિનો એસિડ જે ચક્રીય બંધારણ ધરાવે છે
દિશા બદલાતી રહેતી હોય છે પછી આપણે જ્વિટર આયન પ્રકૃતિ જોઈ ગયા કેમિકલ એસિડ જે છે આંશિક ઘન વીજભાર અને આંશિક ઋણ વીજભાર ધરાવે એટલે કે એસિડ અને બેઝ બેઝ બંને સાથે પ્રતિક્રિયા કરી શકે કેમિકલ એસિડ નો આ પ્રકૃતિ એટલે કે આ ગુણધર્મ એટલે માં જ્વિટર આયન ક્લિયર મિત્રો આપણે આજ લઈ ગયા કેમિકલ એસિડ વિશે કે ઓલવેઝ સ્ટેપ લર્નિંગ નોટ્સ લખતા રહેજો